તેવરો કોઈ નવો દાવ અજમાવે એ પહેલા આપણે તૈયાર રહેવું પડશે. પણ મને તો તારી ફકર થાય. તમે મારી ફકર ન કરો, રાડોડિયાની તો હું ભરી તી. અરે હા, કાલથી માં અંબાના લોડતા શરૂ થાય છે, દર્શન કરવા તમે આવશો? જરૂર આવીશ. પણ દુશ્મનોનું ગામ છે, સાવચેતી રાખજો. ભલે, હું બસનું સ્થળથી કામ જાઉં. રત્ના, આઠમ થી સાંજ નો સમો, ધરતી ઉપર ઉતરતા અંધારા, તું અને હું. એક વાર તો મારો મારક રોકી મંગલ બાપાના હાથે માર ખાઈ ચૂક્યો છે. આજે મારા હાથે તારા હાથ તો ભગવાને ગળાનો હાર બનવા સર્જ્યા છે. રત્ના, મને પ્રેમ કરવા માટે સર્જ્યા છે. તારા મોય તો પ્રેમનું નામ લાગે છે. એમ એટલે હજુએ તારા મનમાં દેવરો વસ્યો છે? મોતી નું માથું વાડ્યા પછી દેવરા ના માથા માંથી રાહ નથી નીકળી. અરે મોતી ને મારી તો સાવ સારો દુશ્મની ઓરી લીધી છે, હવે જાગતો સૂચક શિયાળવા. હું તને મેળવીને જમતીશ, અને તારા સાવજ ને જો શિયાળ ના બનાવી દઉં તો મારું નામ પણ ભૂપ સંગ નહીં. આ મોકો તમને કાલે જ મળવાનો છે. માં અંબાના ચોક માં ઈ આવશે. એમ બાપા, ચાલ. માતો
વચન પાવા તું તો વેશ બદલીને સમય કરાવી ગયો, પણ આવતી કાલે તું ભૂતનાથ મહાદેવના મંદિરે આવીશ ને? દેવના, દેવ માની સામે ગલડી બેઠાવી છે, પછી દિવસમાં એક વાર દર્શન ન કરું ત્યાં સુધી અસંખ્ય મસ્ત નથી. રત્ના, ચાલો આવે છે, મોડું થશે. આવતીકાલે સમય કરાવી છે. કેમ લાગે છે હવે? બરાબર, હવે બોલ, હવે રસ્તાને મળી જરૂર મળે, જરૂર મળી. અરે મારું તું સીધું હોય, મગના દીકરા હો તો એક વાર છૂટો મૂકો પછી જોઈ લો. હા, અરે છૂટો મૂકીશ, પહેલા બોલ, ફરી વાર રસ્તા ને મળીશ. બાપુ, મંગલને ભૂપતિ માટે જે કંઈ કહ્યું છે તે તદ્દન જૂઠું છે. પણ મંગલને ભૂપત હારે દુશ્મની થયું. દુશ્મની તો રતનપુર હારે છે, એ તો ઈચ્છે છે કે રત્નાનો હથેવાળો દેવરા હારે થાય અને બાપુને જીતી જવું પડે. ઓહ, આટલો કપટી છે નીચ. રત્ના, દેવરાને મળવા જતી હોય તો અહીં જ ઉભી રહેજે, કારણ કે થોડી જ વારમાં તારા દેવરાની સીતા હરિપુરના પાદરે પડતી હશે. કારમુખા, તારી જીભમાં કાંટા વાગે, દેવરાનો આ મંગળ વાસ્યો નીચ ખસી જવાની સામે છે. અત્યારે તો ખસી જાઉં છું, જા જા જઈને કરી લે તારા પ્રેમીની ચિતારા છેલ્લા દર્શન. તમારા ઓસરમાં ઓછપ ન લાવશો, મારા દેવરાને જળ કાચો કરી દો, કે તમારા ઓસરિયાને કોઈ નહીં વખાણે. બેન, દવા કરવી એ તો મારો ધર્મ છે, દયા કરવી એ ઈશ્વરના હાથમાં છે. દેવરાના ઘાટ તો ઘણા ઊંડા છે, રૂજાતા વાર લાગશે, બાકી કોઈ ચિંતાનું કારણ નથી, ઠીક થઈ જશે. હો જો, ભલે ત્યારે રામ રામ. દેવરાના બાપા, આ દીકરો મારું તો માન નથી, પણ તમે તો કાંક એને કહો, અઠવાડિયામાં 5 વાર ધીમે કહીએ ને. તો દેવરાની માં, દીકરા જયારે જુવાન થાય ને ત્યારે મા બાપ ની શિખામણ એને માછી લાગે. પણ મેં ત્યારથી મોટી માછી જોયું છે ને, ત્યાં તો મને જીવમાં ડર બેસી ગયો છે.
દિવસ આપણા દીકરાને કાંઈ થયું ને તો દેવરાના બાપુ આપણો અવતાર પકડી જશે. દીકરા જુઓ તો ભાવ છે ને દીકરા. જય માતાજી ઠાકોર. જય માતાજી ભૂપતસિંહ. આટલી રાતે વાત જાણે એમ છે ઠાકોર. બોલો બોલો. પાણી માથાથી ઊંચું વહી જાય એ પહેલા હું તમને ચેતવવા આવ્યો છું. હા પણ વાત શું છે તો કહો. રત્ના દેવરાને મળવા હરિપુરીના ધીરે શું વાત કરો છો. હા ઠાકોર, જો તમને મારી વાત પર વિશ્વાસ ના આવતો હોય તો હાલો મારી ભેડા અને તમારી હાજરી આખાથી જોઈ લો. હાલો આપણો મેળા પાર હોવા જ થશે. રત્ના અને દેવરા નો હથે વાળો રતનપુર માં જ થશે. એને કોઈ રોકી શકશે નહીં. આપણે જગત સામે જીત નથી કરવી. હાલ દેવરા ભાગી જઈએ તો એવા મનકમાં જ્યાં માનવીના મન મોટા હોય, આખી માંથી મેહ ઝરતા હોય, વેરના વાળવાની મેહી વાતી ન હોય. હાલ દેવરા હાલ. ભાગીને આપણા પવિત્ર પ્રેમને હું કલંકિત કરવા નથી માંગતો. આપણા લગ્નનું માંડવું રોપાશે નહીં. બાકી અંધારા ઓઢીને આપણી આબરૂને લાંછન લગાડવાનું નથી માંગતો. લાંછન તો ત્યારે લાગશે જયારે રત્નાના પંડ પર પાને પર ચર્ચો ને પીછું છોડાશે. તે પછી લગન મંડપ માંથી મંગળ ગીતો ને બદલે નૃત્ય સંપાદન. નહીં રત્ના, આવું અમંગળ ના બોલ. જગત સામે જીદ કરીને તને હું મારી બનાવીશ. આવતી પૂનમે એ જ શિવપુરા મંદિરમાં સતી માતાની પ્રેમ સમાધિની સાક્ષી તારા સેઠામાં હું સિંદૂર પૂરીશ. રત્ના, આવતી પૂનમે તારા અને ભૂપતસિંહ ના લગ્ન થશે. સાર ભાઈ માથે તારા લગાવી દો અને સતત તારા પાસે જો. શું વાત કરે છે ગોગા? હા દેવરા, વિદેશીએ રત્નાને મહેલમાં પૂરી દીધી છે અને રતનપુરમાં ઝાપટો વધારી દીધો છે. ફિકર નહીં, પ્રેમ કોઈનો બાંધ્યો બંધાતો નથી. પણ ભેરુ, તારે મારું એક કામ કરવું પડશે. અરે બોલ, હુકમ કર. તારે માટે તું જે તે કરવા તૈયાર છું આ જાન હાજર છે. બોલ. સાંભળ. અરે એ તો આમ થઈ જાય, માહિતગાર ભગવાન આપણા ભેગો છે. હરિપુર ના માણસો નો ખ્યાલ રાખશે. દેવરા નો હજી જરાક ડર લાગે. બાપુ, આપ એ ડર મનમાંથી કાઢી નાખજો. દેવરો રતનપુર ની હદ માં પગ મૂકશે એ પહેલા તો આપણા માણસો ને પૂરો કરી નાખશે. જરા ઉતાર માંથી. ભાઈ મને બધી વાતની ખબર છે. ઓછી મારી વાત સમજ. જો તારે લગ્ન ની રાતે રત્નાબા ને કોઈ પણ ભોગવે પગાડી મૂકવાના છે. કેવી રીતે ભગાડી મૂકવું? ઓહો, ભગાડવાના બાના ની ભાઈ ને શું ખોટ? શણગાર સજાવતી વખતે ભગાડી મૂકજે. પણ એમાં મારા જીવ નો ભોગ છે. બસ ને, બસ ને. તું કે તારા ને રત્નાબેના માટે આ કામ પૂરું પાડવાની કોશિશ કરી.
કોશિશ કરી કોઈ નહીં પાકું કરજે અને મારો ભાગીદાર ભગવાન તારા ઋણને અંત નહીં આવવા દે. એક વાર રત્નાની હારે મારો હથેવાળો થઈ જવા દો, એના પછી તમે જે કઈ આ ગરાશ માંથી માંગશો એ તમને આલી સાંભળીને રત્ના તારા લગ્ન ઉપસ્થિત અને પાકા કરી જાય. અનામત સ્થાપન છું એની પિતા ને લખો રત્ન તારા આસુરા મારા પથ્થર પર લખાયેલા ઋણ ને જોઈ નથી શકતા. રત્ના ની પીઠ પણ જે છે ના કાઢો મચણાયેલો આજે થી નથી નાનું ખરો પણ નથી. રત્ન તારા એક એક પગલા ઉપર દસો દૃષ્ટિકો ના પહેલા ગોઠવી અમારી પાસે દસરા તો રાજ રસવાડા ને દર દાગીના ઉપર ગોઠવી શકાય છે બાપુ. કોઈ ના ઝઘડા ઉપર નહીં માણસ ના હાથમાં હોય તો આજે હું મારી માં સુધી ખુશી ના પાડું. તમે તમારી દીકરીના સરખામાં કંકુ ના બદલે પિતાના અંધારો ન ભરતો અંધારો ન ભરે. મારો નિર્ણય અટલ છે રત્ના. તારા દેવરા ને જઈને કહી દેજે કે આવતી પૂનમ ને જે રત્ના હારે મારો હથેવાળો થવાનો છો. તારા મારેલો માર નો બદલો તારી છાથડી કાઢી ને લઈ શકો એમ છું. રત્ના અને મારા લગ્ન ની આડે માત્ર 4 દિવસ બાકી છે અને હું ચાહું છું કે તું અને તારો દેવરો તમારી આંખે મારા લગ્ન જુઓ. એના પછી તને અને તારા દેવરાને એવી મોત મારી કે જેને જોઈને જગત આખું કહેશે કે ભૂપતની સાથે દુશ્મની કરવાનો શું પરિણામ આવે છે. 4 દિવસ સુધી કરી લેજે તારી સતી માતાની પૂજા. પૂજાયેલા દીપકોથી હું ડરતો નથી. અરે આજ પછી જો રસ્તાનું નામ દેવરાની હાથે જોડ્યું છે તો તારો જીવન ટીપો અમે તારા સસ્તો જીવો અખંડ બની રહ્યો છે. હું જાણી ગયો છું કે તમે નોખા નામે અહીંયા જન્મ લીધો છે. જ્યાં સુધી હું જીવીશ ત્યાં સુધી દુનિયાની કોઈ તાકાત નથી કે રસ્તાને દેવરાને જુદા કરી શકે. Thank you.
બેટા મારા મોતનો સામાન લાવ્યો છે બાપા મોતનો નહીં બેટા મને સામાન છે આવતીકાલે પૂનમની રાત છે આવતીકાલ હવેલીમાં તારી છેલ્લી રાત હશે બેટા ભગવાન કહે આવતીકાલની રાત મારા જીવનની છેલ્લી રાત બની છે પછી તમને કોઈ પકડ નહીં રહે બીજી તરફ માત્ર દેવરા નો પ્રેમ પ્રેમ ના નામ થી દુનિયા ને સદાય વેર બંધાયો એટલે આજે તમે મારા દેવી બની ગયા મને બીજું પરાણે પરણાવવા તૈયાર છે બાપુ દીકરી તો સાસરે શોધે બેટા રાઈ ની હોય તે રંગ જગત ના તમામ બંધનો છોડી રત્ન સાથે હશે વાળો કરીશ અમને આશીર્વાદ આપો દેવરા દેવરા બાપુ દેવરા આવતીકાલે રત્ન અને પુપત ના લગ્ન ફાકા થયા છે રત્નાએ તો મને મળવા માટે વચન આપ્યું મોત ના મુકામે રત્ના તને મળવા માટે જરૂર આવશે દેવરા દુનિયાના લાખ લાખ બંધનોને તોડીને રત્ના તને મળવા માટે આવશે મારો અંતરાત્મા પોકારી પોકારીને કહેશે દેવરા કે આ મિલન જરૂર થશે એ મિલન હું કરાવીશ પરંતુ એના લગ્ન એના લગ્નના લેખ તો તારી સાથે જ લખાયા છે દીકરા સતી માં પર ભરોસો રાખ એ ભવ ભવના ભેરુને જુદા નહીં કરે જુદા નહીં કરે તો પછી રત્ના ને તૈયાર કરવા માટે એની બહેનપણી અને કહી દો બાપુ એ તો મેં ચાર નું કહી દીધું છે મિલન બહુ ની આજ લાવે એના મંગલ બિન માં જરાય આજ લાવે માં આજ લાવે હા માં જો
ભાગીદાર ભગવાન, તે આજ સુધી મારી બધી જ ઈચ્છાઓ પૂરી કરી છે. આજ મારા પહેલું બંધ દેવરા માટે પ્રાર્થના કરી રહ્યો છું. રત્ન ને દેવરાનો મેળાપ કરાવી દે ભગવાન, રત્ન ને દેવરાનો મેળાપ કરાવી દે. અને જો એમ નહીં થાય ને, જો એમ નહીં થાય ને, તો આજથી તારીને મારી ભાગીદારી છૂટી. પછી તને ભક્તો તો ઘરે મળશે, પણ આવો ભોળો ભાગીદાર નહીં મળે, ભોળો ભાગીદાર નહીં મળે. જાય ભાગીદાર ભગવાન. રતનપુર ની રત્ન ને મળવાનો મેં વાદો કર્યો છે. સાથે હથવાળો કરશે તો આપણે હરિપુર માં રહેવું ભાર નથી પડશે. એ નક્કર નારા જો રતનપુર વાળા ને ખબર પડી હશે. દેવરાનો જીવ લેતા પેલા રતનપુર વાસીઓ ના માથાના ડખડતા દેવરાની માં હું આખું હરિપુર ગામ લઈને જાઉં છું. ছুটি
મારે દેવડાને મળતા કોઈ નહીં રોકી શકે. સંગલા તે શું કર્યું? રમેશ પાણી માં કૂદીને હોડીઓ લઈ આવજો. રાધા પંચ પર મારા નામની તિથિ જોડાઈ છે, એને વરમાળા પહેરાવાની કોશિશ પણ કરી તો તારું માથું ઉતારી દઈ, સમજો? માથું તો આ સારું ઉતરશે. મોતીનું માથું કાપી મોકલાવેલી તે ભેટ હું ભૂલ્યો નથી. ખબરદાર, જો જરા પણ આગળ આવવાની કોશિશ કરી છે તો નહીં તો રસ્તાને ઝૂંટી દે. મેલું મગજા તારી તલવાર થઈ ગયો. હવે જવું છું તને કોણ બચાવે છે? ચાલ ચાલ ચાલ. હું હથિયાર વગરના માટીમાંથી ગા નથી કરતો. આ લે તરવાર. તારું માથું ઉતારનારનું માથું તને ચડાવી મેં મારી પ્રતિજ્ઞા પૂરી કરી. રતનપુરની તાકાત તે તું હજી નથી ઓળખતો. તારી અને મારી તાકાત તો છે તો આજે અહીં થઈ જશે. બંધ કરો લડાઈ. રતનપુરના માથે લાગેલ કલકતી કરી માને હરિપુર વાસીઓના લોહી થી ગુટી નહીં નાખી ત્યાં સુધી જપતી. બાપુ બાપુ, અમે તો ભાવ ભાવના ભૂરી છીએ. જગતની કોઈ તાકાત અમે જુદા નહીં પાડી શકી. દેવરાના હાથે મારા માથાને પુરાય સિંહ એ તો અમારા જીવન પ્રભાવની પહેલી લાલીમાં છે. બાપુ રત્ના, ઝેરની આગમાં આંધળા થઈ ગયેલા આ ગ્રાસ તારો આપણા સાચા પ્રેમને ક્યાંથી સમજ? હા બાપુ, ઝેરથી ઝેરની આગ દીખતી નથી. એને બુઝાવવા તો પ્રેમના પાણી પીવા જોઈએ. ભૂલી ને રત્ના, મૂંગા તો હવે અમને મોત જ કરી શકશે. બુઝતી હોય તો બુઝાવી લો. અમારા લોહી થી તમારા વેર ની સરસ. હા બાપુ, સાચ કરો. ઉઠાવો તલવા. માસનો માંડવડો અમને ચોખા ઉતારો થઈ રહ્યો છે. હા, ઈ તારું પોખું અહીં પૂરું કરી નાખું. આ પેઢીના વેર છોકર વ્યક્તિ વ્યવસ્થા મોમત પૂરા ના થાય એના કરતા તરત પૂરો કરી નાખો. રતનપુર અને હરિપુરના વેર ઝેરની આ તલવારો મારા શરીરમાં દાટી ગયો. જો બહાર કાઢશો તો ફરીથી તલવારો વિજાડશે અને લોહીના ઠાંટલા છંટાશે. નહીતર નહીતર તમને મારા મોતની આણ છે. તમે જાણું છો આ જે સમાધિ ઉપર તમે રોજ દીવા કરો છો કોણ છે એ બધું કોઈ નથી. રતનપુરની માજીએ રત્નાના નામે નવું રૂપ ધારણ કર્યું છે અને હરિપુરના ડોલાએ દેવરાના નામે નવું રૂપ ધારણ કર્યું છે. હા,
મારી આંખોનું પેટ ઉડાઈ જાય. એટલા બે કામ નું સમાધાન થઈ જાય. તમે સીધે વચન પ્રમાણે સમાધાન કરાવ્યું છે. મુક્ત